આપણા દેશના ખેડૂતોની આગવી કોઠાસૂજ તન તોડ મહેનત કરી લેવાની તૈયારીના ભાગરૂપે તેમજ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિને સાથે રાખી ખૂબ સરસ મજાનું ખેતી પાકોનું ઉત્પાદન આપણા દેશના ખેડૂત મિત્રો છે તે લેતા હોય છે પરંતુ ખેતીના વ્યવસાયમાં ખાસ કરીને કુદરતી વાતાવરણ ખૂબ જ અગત્યનું હોવાથી જ્યારે જ્યારે કુદરતી વાતાવરણમાં અચાનક પલટાઓ આવે જેમ કે વધારે વરસાદ થાય અથવા માવઠાઓ જોર કરી જાય કે રોગ જીવાતના પ્રશ્નો આકસ્મિક વધી જાય ત્યારે ઘણું ઘણું બધું નુકસાન ખેડૂત મિત્રોને થતું હોય છે છતાં પણ ખેડૂત મિત્રો પાક સંરક્ષણના પાવરફુલ ખેતી ખર્ચ કરીને મહેનત કરીને પોતાના ખેતી પાકોનું રક્ષણ છે તે કરી લેતા હોય છે પરંતુ અતિ વાતાવરણ જ્યારે વિલન બને ત્યારે ઘણી વખત કરેલો ખર્ચ છે તે પણ ખેડૂત મિત્રોને ગુમાવવો પડતો હોય છે છતાં પણ ખેડૂત મિત્રો દર વર્ષે ખૂબ સારી એવી ટનાટન ખેતી કરીને ખૂબ સારું એવું ગુજરાન પોતાના પરિવારનું ચલાવતા હોય છે આજે આપણે ખેડૂત મિત્રો એક એવી જ વાત કરવી છે કે આપણા મોટાભાગના ખેતી પાકોમાં લીલી ઈયળનો ઉપદ્રવ છે તે છેલ્લા ઘણા વર્ષોથી આ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે હવે આ જે લીલી ઈયળનો ઉપદ્રવ અટકાવવા માટે ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે આ જે લીલી ઈયળની જે ફૂદી છે તે પીળા રંગના જે ફૂલો હોય તેના પ્રત્યે ખૂબ આકર્ષણ ધરાવતા હોય છે હવે પીળા રંગ પ્રત્યે આકર્ષણ ધરાવતી લીલી ઈયળની જે ફૂદી છે તે ગલગોટાના

આ જે માવજત છે આમાં કંઈ ખર્ચો નથી આપણી સેટાપાડાની જે કંઈ પડતર જગ્યા હોય આપણી મોસમ હોય તો તેમાં પણ આપણે ગલગોટાના થોડા ઘણા છોડ છે તે વાવી દઈએ તો આપણા ખેતી પાકોમાં લીલી ઈયળમાં આપણને ઘણો બધો ફાયદો મળે રાહત રીએ જેને આપણે હેલિયોથીસ એટલે કે લીલી ઈયળ છે તે મોટાભાગના ખેતી પાકોમાં ઘણું બધું નુકસાન છે તે કરી જતી હોય છે તો આવી રીતે પિંજર પાક તરીકે ગલગોટા છે તે વાવવામાં આવે આપણી જે કંઈ પડતર જગ્યા છે ચઢાપાડાની જગ્યા છે તેમાં વાવેતર કરવામાં આવે તો ખેડૂત મિત્રો આપણને લીલી ઈયળની વસ્તી છે તે આપણા મુખ્ય પાકોમાં ઘણી બધી ઓછી જોવા મળે અને સરવાળે સારામાં સારું ઉત્પાદન છે તે આપણને મળે ખેડૂત મિત્રો આવા નાના નાના પોઈન્ટ ખેતીમાં ધ્યાનમાં રાખવામાં આવે તો લાંબા ગાળે આપણને ઘણો બધો ફાયદો છે તે મળતો હોય છે લીલી ઈયળ ઘણા બધા ખેતી પાકોને બહુ મોટું નુકસાન છે તે ખેડૂત મિત્રોને કરાવી દેતી હોય છે એટલા માટે જ ગલગોટાના છૂટાછવાયા છોડ પડતર જે કંઈ જગ્યાઓ હોય તેમાં ખેડૂત મિત્રો ઘણા વાવતા પણ હોય છે ઘણા ખેડૂત મિત્રો છે તે પોતાના ખોલિયા હોય તો તેમાં ટૂંકા ચાસ હોય તો તેમાં પણ ગલગોટાના છોડનું વાવેતર છે તે કરી દેતા હોય છે અથવા જે ખેડૂત મિત્રોને ટાંકા હોય અવેળા હોય તેની આસપાસ જગ્યા હોય તો તેમાં પણ ગલગોટાના છોડ વાવતા હોય છે જેને કારણે લીલી ઈયળની ફૂદી છે તેને સ્થાન મળી રહીએ આશ્રય મળી રહીએ રહેઠાણ મળી રહીએ અને તેમજ ઈંડા મૂકવાનું વધારે પસંદ કરી અને જો આપણે વધારે પ્રમાણમાં ગલગોટાના છોડ છે તે વાવેલા હોય તો આપણે બજારમાં વેચાણ કરીને પણ એક વધારાની આવક છે તે મેળવી શકીએ પરંતુ આવક ન મેળવી શકી તો કાંઈ નહીં ખેડૂત મિત્રો પરંતુ આપણે લીલી ઈયળની વસ્તી છે તે આપણા મુખ્ય પાકોમાં વધે નહીં તેટલું તો ચોક્કસ આ ગલગોટાના જે પીળા ફૂલો છે તેમાં ઈંડા મૂકેલા હોય તો આપણે તોડીને પણ નાશ કરી શકીએ છીએ આવી ઘણી બધી નાની નાની માવજતો છે તે ખેતીમાં ઘણો બધો ફાયદો છે તે ખેડૂત મિત્રો કરાવી જતી હોય છે તો આપણો હેતુ એવો છે કે ખેડૂત મિત્રો પિંજર પાક તરીકે છૂટાછવાયા ગલગોટાના છોડ વાવવામાં આવે તો આડકતરી રીતે આપણે લીલી ઈયળનો જે લીલી ઈયળની જે સંખ્યા છે તેને ચોક્કસ પ્રમાણમાં આપણે ઘટાડી શકીએ આ ઉપરાંત ખેડૂત મિત્રો તમે પણ ગલગોટાના બીજા કોઈ ફાયદાઓ જાણતા હો તો કોમેન્ટમાં તમારો સ્પષ્ટ અભિપ્રાય છે તે આપી શકો છો આપણો હેતુ ખેડૂત મિત્રો ઓછો ઓછા ખર્ચમાં સારામાં સારી ખેતી કરી જાણે સારામાં સારું વળતર મેળવે ઓછો ખર્ચ કરીને ખેતીમાં ખૂબ આગળ વધે તેવો જ રહ્યો છે એટલા માટે જ તમારા માટે કંઈક ને કંઈક કરી છૂટવાની તમન્ના ભાગરૂપે અને તમારી લાઇક અને કોમેન્ટનો જે પ્રતિસાદ જે પ્રતિભાવ આપણી ચેનલને મળી રહ્યો છે તેના ઉત્સાહના જોરે જ ખેડૂત મિત્રો આપણે દરરોજ તમારા સુધી અમારી પાસે જ્યાં સુધી ટાઈમ હશે માહિતી હશે તે મુજબ અમે વિડીયો છીએ તે તમારા સુધી પહોંચાડતા રહી છીએ ખેડૂત મિત્રો અમારી આ માહિતી પ્રમાણે તમારે ચાલવું કે ન ચાલવું એ તમારે નક્કી કરવાનું છે પરંતુ તમને ફાયદો મળે એમ હોય તો અમારી માહિતી પ્રમાણે તમે ચાલી શકો છો બાકી તમારી રીતે તમે જે કંઈ ખેતી પદ્ધતિ અપનાવતા હો તે રીતે કરીને ખેતીમાં આગળ વધો સારું ઉત્પાદન લ્યો સારા બજાર ભાવો મેળવો અને ખૂબ આગળ વધો તેવી આશા સાથે આપણે આ વિડીયો પૂરો કરે છે ફરજ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ